નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે ખેત જમીનના 7/12માં ક્ષેત્રફળમાં સુધારો કરવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે ખેત જમીનમાં ગામ નમૂના નંબર 7/12માં ક્ષેત્રફળમાં સુધારો કરવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય તેના વિશેની ડિટેલમાં સ્ટેપ બાય સ્ટેપ એ ટુ ઝેડ સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ તમારી ખેત જમીનના 7/12માં ક્ષેત્રફળમાં સુધારો કરાવવા માગતા હોય તો તે માટેની ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકાય તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો મિત્રો, અહીંયા આપણને એક દર્શક મિત્રએ પોતાની ડિટેલ મોકલેલ છે અને તે ડિટેલના આધારે આપણે આખું આ ફોર્મ ભરી અને આપને સમજાવશું. તો સૌ પ્રથમ આપણે તે જમીનની ડિટેલ જોઈ લઈએ અને ત્યાર પછી ઓનલાઈન અરજી કરીશું. તો મિત્રો, આ જે ડિટેલ મોકલેલ છે તે દર્શક મિત્રનો હું અહીંયા આભાર માનું છું કે આપણને આ ડિટેલ મોકલી અને આપણે ગુજરાતના સૌ ખેડૂત મિત્રોને આ ડિટેલ સમજાવી અને ત્યારબાદ ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકાય તેની સંપૂર્ણ વિગત સમજાવી શકીશું. તો આ દર્શક મિત્રનો હું અહીંયા આભાર માનું છું અને હવે આપણે ડિટેલ જોતા જઈએ. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે દર્શક મિત્રએ જમીનની ડિટેલ મોકલેલ છે તેઓનો સર્વે નંબર છે 1485/1. અને હાલમાં મિત્રો, અહીંયા તમે ક્ષેત્રફળ જોઈ શકો છો કે 1/24/44 આ જમીનનું ક્ષેત્રફળ આપણને જોવા મળી રહ્યું છે. તો હવે આપણે આની ડિટેલ જોતા જઈએ. તો મિત્રો, અહીંયા આપણે જે પહેલી નોંધ છે 898 તે માપણી મુજબની નોંધ છે. તો તે નોંધથી આપણે જોઈએ તો આ જમીનનું ક્ષેત્રફળ હતું 1/64/91, એટલે કે 1 હેક્ટર 64 આરે અને 91 ચોરસ મીટર આ જમીનનું ક્ષેત્રફળ હતું. એકર ગુઠ્ઠામાં જોઈએ તો 4 એકર ને 3 ગુઠ્ઠા આ જમીનનું ક્ષેત્રફળ હતું. ત્યારબાદ આ જમીનમાં બીજી નોંધ પડેલ છે 1398, તો તે રોડ કપાતની નોંધ પડેલ છે. તો 1398થી આ જમીનમાંથી 0/40/47 એટલે કે 1 એકર જમીન રોડ કપાતમાં ગયેલ છે. તો આ 1 એકર કપાત બાદ કરતાં જોઈએ તો આ જમીનની બચત જમીન થાય છે 1/24/44. તો હાલ જે 7/12માં આ ક્ષેત્રફળ ચાલી રહ્યું છે તે આ મુજબ ચાલી રહ્યું છે 1/24/44. અને એકર ગુઠ્ઠામાં જોઈએ તો 3 એકર ને 3 ગુઠ્ઠા આ જમીન બચત રહેવા પાત્ર થાય છે. ત્યારબાદ મિત્રો, આપણે અહીંયા જોઈએ તો આ જમીનમાં ત્રીજી નોંધ પડેલ છે 20045 નંબરની નોંધ. તો આ નોંધ પણ રોડ કપાતની નોંધ છે. તો તે રોડ કપાતથી જે 0/31/36 જેટલી જમીન કપાત થયેલ છે, એટલે કે 31 ગુઠ્ઠા જમીન છે તે ફરીથી રોડ કપાતમાં ગયેલ છે. તો આ કપાતને બાદ કરતાં આપણે છેલ્લે જોઈએ તો આ જમીનનું ક્ષેત્રફળ હોવું જોઈએ 0/93/08, એટલે કે 2 એકર અને 12 ગુઠ્ઠા જમીન બચત રહે છે. તો આ મુજબ આપણું જે આ 7/12નું ક્ષેત્રફળ છે તે 0/93/08 હોવું જોઈએ. તેના બદલે હાલમાં ચાલે છે 1/24/44, એટલે કે જે 1398ની નોંધની સ્થિતિએ જે જમીનનું ક્ષેત્રફળ હોવું જોઈએ તે હાલમાં ચાલે છે. અને મિત્રો, 8અમાં પણ તમે અહીંયા જોઈ શકો છો કે ત્યાં પણ 1/24/44નું ક્ષેત્રફળ ચાલી રહ્યું છે. તો આમ આ 1/24/44ના બદલે આપણું જે 7/12 અને 8અમાં ક્ષેત્રફળ હોવું જોઈએ 0/93/08. તો આ માટે આપણે હાલમાં હવે ઓનલાઈન અરજી કરીશું કે સુધારા માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકાય. તો મિત્રો, ચાલો હું તમને હવે બ્રાઉઝર પર લઈ જઉં છું અને ત્યાં આજે ઓનલાઈન અરજી કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપને સમજાવું છું. તો મિત્રો, ઓનલાઈન અરજી કરવા માટે આપણે બ્રાઉઝર ખોલી લીધા પછી અહીંયા IORA લખી અને સર્ચ કરી લેશું. જે સર્ચ કરતાં જ આપણને અહીંયા રિઝલ્ટ જોવા મળી જશે, જેમાં આપણને અહીંયા પહેલી લિંક જોવા મળે છે IORA ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન્સ. તો આ લિંક ઉપર આપણે ક્લિક કરી દેશું. જે ક્લિક કરતાં પેજ લોડ થઈ અને આ પ્રમાણેની સ્ક્રીન આપણી સામે આવી જશે. તો અહીંયા આપણને અલગ અલગ મેનુઓ જોવા મળે છે. તો તે મેનુઓમાં જે અહીંયા ચોથા નંબરનો મેનુ છે ઓનલાઈન એપ્લિકેશન્સ, તો તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું અહીંયા ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાની સાથે ઓનલાઈન એપ્લિકેશન કરવા માટેનું
આ પ્રમાણેની સ્ક્રીન આપણી સામે આવી જાય છે. તો અહીંયા બાય ડિફોલ્ટ ન્યૂ એપ્લિકેશનમાં ચેકમાર્ક આવશે. જો આપણે અગાઉથી એપ્લિકેશન કરેલી હોય અને તેની ડિટેલ જોવા માંગતા હોઈએ તો અહીંયા રજિસ્ટર્ડ એપ્લિકેશન ઉપર ક્લિક રાખી અને ત્યાર પછી ડિટેલ ભરવાની રહેશે. પણ અહીંયા આપણે નવી અરજી કરી રહ્યા છીએ માટે ન્યૂ એપ્લિકેશનમાં ચેકમાર્ક રાખી અહીંયા આપણે અરજીનો હેતુ સિલેક્ટ કરવાનો રહેશે. તો અરજીના હેતુમાં અહીંયા હકપત્રક સંબંધિત અરજી જે ઓપ્શન છે તે આપણે સિલેક્ટ કરી લેશું અને ત્યારબાદ અરજીના પ્રકારમાં અહીંયા ડ્રોપડાઉનમાંથી જે બીજા નંબરનો વિકલ્પ છે ગામ નમૂના નંબર 7માં ક્ષતિ સુધારણા માટેની અરજી તે આપણે સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ મિત્રો અહીંયા જે આપણો ચાલુ મોબાઈલ નંબર હોય તે આપી દેવાનો રહેશે અને ત્યારબાદ અહીંયા ઈમેલ એડ્રેસ જો તમે દાખલ કરવા માંગતા હોય તો અહીંયા દાખલ કરવાનું રહેશે. પણ આ પ્રકારની અરજી માટે ઈમેલ એડ્રેસ આપવું ફરજિયાત નથી, માટે આ વૈકલ્પિક છે કે જો તમે ઈમેલ એડ્રેસ દાખલ કરવા માંગતા હોય તો દાખલ કરી શકો છો. ત્યારબાદ અહીંયા જે કેપ્ચા કોડ જોવા મળશે તે કેપ્ચા કોડ અહીંયા નીચેના બોક્સમાં આપણે ટાઈપ કરી દઈશું અને આટલી ડિટેલ દાખલ કરી દીધા પછી નીચે અહીંયા જનરેટ ઓટીપીનું જે બ્લુ કલરનું બટન છે તેના ઉપર ક્લિક કરી દઈશું. તો ચાલો હું આ વિગતો દાખલ કરી લઉં, ત્યાર પછી આગળની પ્રોસેસ આપણે જાણીશું. તો મિત્રો જનરેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન આવી જશે જેમાં અહીંયા આપણે જિલ્લો પસંદ કરવાનો છે, ત્યાર પછી તાલુકો પસંદ કરવાનો છે અને ત્યાર પછી ગામ પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા નીચે આપણે જે અગાઉ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ દાખલ કરેલ હશે તે જોવા મળી જશે અને ત્યારબાદ નીચે અહીંયા બીજું બોક્સ છે તેમાં અહીંયા મોબાઈલ પર મળેલો ઓટીપી દાખલ કરવાનો છે અને જો ઈમેલ એડ્રેસ દાખલ કરેલું હશે તો આ બોક્સમાં આપણે ઈમેલ એડ્રેસ ઉપર મળેલો ઓટીપી પણ દાખલ કરવાનો રહેશે અને આ વિગતો દાખલ કરી નીચે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું આ વિગતો દાખલ કરી લઉં, ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી અને આગળની પ્રોસેસ તમને જણાવું છું. તો મિત્રો સબમિટ બટન ઉપર ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણે નવી અરજી દાખલ કરવા માટેનું ફોર્મ ખુલી જાય છે અને તેમાં અહીંયા પ્રથમ સૂચના લખેલ છે કે અરજીને લગતી તમામ વિગતો ગુજરાતી યુનિકોડમાં ભરવી. તો અહીંયા જે પણ ડિટેલ દાખલ કરવાની થશે તે આપણે ગુજરાતી યુનિકોડમાં જ દાખલ કરીશું. તો અહીંયા આપણે સૌપ્રથમ અરજદારનું નામ લખી લેવાનું છે, ત્યારબાદ અરજદારના ફાધર કે હસબન્ડનું નામ લખી લેવાનું રહેશે, ત્યાર પછી અરજદારની સરનેમ એટલે કે અટક લખી લેવાની રહેશે, ત્યાર પછી અહીંયા ત્રણ અલગ અલગ બોક્સ છે તેમાં અરજદારનું પૂરેપૂરું સરનામું દાખલ કરી દેવાનું છે, ત્યાર પછી ગામ કે શહેરનું નામ અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે અને ત્યારબાદ તમારો જે પિનકોડ હોય તે પિનકોડ અહીંયા ટાઈપ કરી દેવાનો છે. તો ચાલો હું આટલી ડિટેલ દાખલ કરી લઉં, ત્યાર પછી આગળની શું શું વિગતો દાખલ કરવાની આવે છે તે પણ આપણે જોઈએ. તો મિત્રો અહીંયા મેં આ વિગત દાખલ કરી લીધી છે, હવે હું અહીંયા સ્ક્રોલ કરી અને આગળની વિગતો દાખલ કરીશ. ત્યાર પછી મિત્રો જો તમારે ટીપી સ્કીમ લાગુ પડતી હોય તો અહીંયા ટીપી સ્કીમના નંબર દાખલ કરવાના છે, ત્યાર પછી ટીપી સ્કીમના ફાઇનલ પ્લોટ નંબર દાખલ કરવાના છે અને સિટી સર્વે લાગુ પડતું હોય તો અહીંયા સિટી સર્વેનો નંબર દાખલ કરી દેવાનો રહેશે, નહીંતર આ વિગતને ખાલી છોડી દેવાની રહેશે. અને નીચે અહીંયા ખાસ સૂચનાઓ લખેલી છે તો આ સૂચનાઓ ખાસ વાંચી લેવાની રહેશે કે જે ખાતામાં એકથી વધુ સર્વે નંબર હોય તે ખાતામાં ખાતેદારના નામમાં સુધારો હોય તો તેની સાથે સર્વે નંબર સંલગ્ન વિગતમાં સુધારો, જેમ કે બીજા હકમાં વિગતો, બોજા વિગત, સત્તા પ્રકાર, જમીન ઉપયોગ, ક્ષેત્રફળ અને આકાર હોય તો બંને માટે અલગ અલગ અરજી કરવાની રહેશે. અને બીજી સૂચના છે કે જે ખાતામાં એકથી વધુ સર્વે નંબર હોય અને એકથી વધુ સર્વે નંબરમાં સંલગ્ન વિગતો સુધારા, જેમ કે બીજા હક વિગત, બોજા વિગત, સત્તા પ્રકાર, જમીન ઉપયોગ, ક્ષેત્રફળ અને આકાર હોય તો સર્વે નંબર દીઠ અલગ અલગ અરજી કરવાની રહેશે. તો આ સૂચનાને ધ્યાને લઈ અને તમારે અરજી કરવાની રહેશે. ત્યાર પછી આપણે અહીંયા કયો સુધારો છે, કે ખાતેદારની વિગતમાં સુધારો છે કે સર્વે નંબર સંલગ્ન સુધારો છે તે સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા આપણે સર્વે નંબરની વિગતમાં સુધારો છે માટે અહીંયા ચેકમાર્ક રાખી લઈશું અને ત્યાર પછી ડ્રોપડાઉનમાંથી આપણો જે સર્વે નંબર છે તે સિલેક્ટ કરી લઈશું. તો અહીંયા ડ્રોપડાઉનમાં તમને બધા સર્વે નંબર જોવા મળી જશે. તો અહીંયાથી આપણે સર્વે નંબર સિલેક્ટ કરી લેવાનો રહેશે. તો ચાલો હું અહીંયા સર્વે નંબર સિલેક્ટ કરી લઉં છું અને ત્યાર પછી સર્વે નંબર અરજીમાં ઉમેરવા તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો તેના ઉપર ક્લિક કરતાની સાથે જ આપણી સામે જે સર્વે નંબર છે તેની વિગત આવી જાય છે.
તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણો સર્વે નંબર આવી ગયો છે, તે સર્વે નંબરનો ખાતા નંબર શું છે તે જોવા મળે છે, જમીનનો સત્તા પ્રકાર જોવા મળી રહ્યો છે અને સર્વે નંબરમાં હાલમાં ચાલતું ક્ષેત્રફળ જોવા મળી રહ્યું છે અને ત્યારબાદ અહીંયા તેનો આકાર પણ જોવા મળી રહ્યો છે. જો સર્વે નંબર સિલેક્ટ કરવામાં ભૂલ થઈ હોય તો અહીંયાથી ડિલીટ બટન ઉપર ક્લિક કરી અને ડિલીટ કરી શકાય છે અને નવેસર સર્વે નંબર એડ કરી શકાય છે. ત્યાર પછી નીચે અહીંયા જે ગામ નમૂનો નંબર 7 મુજબ ખાતેદારની વિગત હશે તે જોવા મળશે, જેમાં અહીંયા ખાતેદારના નામની સામે હાલનું સરનામું ટાઈપ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરી દેવાનો રહેશે અને ઈમેલ એડ્રેસ જો દાખલ કરવા માગતા હોય તો અહીંયા ઈમેલ એડ્રેસ પણ ટાઈપ કરી શકાય છે. ત્યારબાદ નીચે આ સર્વે નંબર ઉપર ઉપરોક્ત ખાતેદાર સિવાય જો અન્ય કોઈ હિતધારક હોય તો તેની વિગત જણાવવાની રહેશે. તો જે સર્વે નંબરમાં બીજા કોઈ હિતધારકો હોય તો તેઓના નામ નંબર અહીંયા એડ કરી દેવાના રહેશે. તો અહીંયા હિતધારકનું નામ લખી લેવાનું છે, તેઓનું પૂરું સરનામું લખી લેવાનું છે, મોબાઈલ નંબર લખવાનો રહેશે અને ઈમેલ એડ્રેસ લખી અને એડ બટન ઉપર ક્લિક કરશો એટલે એ હિતધારકનું નામ એડ થઈ જશે. ત્યારબાદ અહીંયા એડિટ બટન ઉપર ક્લિક કરશો તો તેમાં સુધારો કરી શકાશે. તો આ મુજબ એક કરતાં વધારે હિતધારકો હોય તો એક પછી એક હિતધારક એડ કરી શકાય છે. તો આમ મિત્રો, ખાતેદારનું સરનામું અને હિતધારકોના નામ એડ કર્યા પછી અહીંયા સ્ક્રોલ કરી અને આપણે શેમાં સુધારો કરવા માગીએ છીએ તે ચેકમાર્ક કરવાનું રહેશે કે ખાતેદારના નામમાં સુધારો કરવાનો છે, બીજા હક વિગતમાં સુધારો કરવાનો છે, બોજા વિગતમાં સુધારો કરવાનો છે કે સત્તા પ્રકારમાં સુધારો કરવાનો છે, જમીન ઉપયોગમાં સુધારો કરવાનો છે, ક્ષેત્રફળમાં સુધારો કરવાનો છે કે આકારમાં સુધારો કરવાનો છે. તો આમ આટલા અલગ અલગ ઓપ્શન આપણને જોવા મળશે, જેમાંથી આપણે જે સુધારો કરવા માગતા હોઈએ તે સુધારો આપણે તેની સામે ચેકમાર્ક કરી અને કરાવી શકીએ છીએ. તો આપણે અહીંયા ક્ષેત્રફળમાં સુધારો કરવા માગીએ છીએ માટે અહીંયા ક્ષેત્રફળમાં સુધારો તેની સામે ચેકમાર્ક કરી લેશું અને ત્યાર પછી અહીંયા જે હાલનું ક્ષેત્રફળ છે તે આપણને જોવા મળી જશે અને ત્યાર પછી સુધારો કરવા પાત્ર ક્ષેત્રફળ શું છે તે આપણે અહીંયા દાખલ કરવાનું રહેશે. તો આપણે આગળ વિગતો જોઈ તે મુજબ કપાત થતાં આપણે 0.98 જમીન બચત થાય છે માટે તે અહીંયા દાખલ કરી દેશું અને ત્યારબાદ અહીંયા સેવ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરી દેશું. તો મિત્રો, ચાલો હું હવે અહીંયા સેવ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાં આપણી અરજીની વિગતો જોવા મળી જશે, જેમાં અહીંયા અરજદારનું જે નામ અને સરનામું છે તેની વિગત જોવા મળી જાય છે. ત્યાર પછી આપણે ગામ, તાલુકો અને જિલ્લો જે સિલેક્ટ કરેલો હોય તેની વિગત જોવા મળી જાય છે. ત્યારબાદ સ્ક્રોલ કરી અને આગળ જોઈએ તો ત્યાર પછી નીચે આપણે જે સર્વે નંબર સિલેક્ટ કરેલ હોય તે સર્વે નંબરની વિગત અને ત્યારબાદ અહીંયા આપણને જે ખાતેદાર હોય તેની વિગત આપણને જોવા મળી જાય છે અને ત્યાર પછી નીચે ક્ષેત્રફળમાં આપણે જે સુધારો સૂચવ્યો તે સુધારાની વિગત જોવા મળી જાય છે કે હાલનું ક્ષેત્રફળ આટલું છે અને તેના બદલે સુધારો કરવા પાત્ર ક્ષેત્રફળ આટલું છે. તો આ પ્રમાણે આખી વિગત જોવા મળી જશે. જો તેમાં કંઈ સુધારો હોય તો અહીંયા એડિટ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરી અને તમે અરજીમાં સુધારો કરી શકો છો, નહીંતર જો કોઈ સુધારો ન હોય તો અહીંયા કન્ફર્મ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો મિત્રો, મારે આ અરજીમાં કોઈ સુધારો નથી માટે હું અહીંયા કન્ફર્મ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાં આપણને આ પ્રમાણેનું એક ડાયલોગ બોક્સ જોવા મળશે કે અરજી કન્ફર્મ કર્યા બાદ અરજીમાં કોઈ સુધારો થઈ શકશે નહીં, શું તમે અરજી કન્ફર્મ કરવા માગો છો? તો આપણે અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશું. ત્યાર પછી બીજો એક ડાયલોગ બોક્સ આ પ્રમાણેનું જોવા મળશે કે એપ્લિકેશન કન્ફર્મેડ સક્સેસફુલી, તો તેમાં પણ આપણે ઓકે આપી દેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા પ્રિન્ટ એપ્લિકેશનનું જે બટન છે તે આવી જાય છે. તો અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરી અને આપણી અરજીની પ્રિન્ટઆઉટ લઈ લેવાની રહેશે અને ત્યારબાદ અપલોડ ડોક્યુમેન્ટ બટન ઉપર ક્લિક કરી અને ડોક્યુમેન્ટને અપલોડ કરવાના રહેશે. તો ચાલો હું અરજીની પ્રિન્ટઆઉટ લઈ લઉં અને ત્યાર પછી ડોક્યુમેન્ટ અપલોડ કરી અને આગળની પ્રોસેસ જણાવું છું. તો મિત્રો, એપ્લિકેશન પ્રિન્ટઆઉટમાં અહીંયા એક ખાસ નોંધ જોવા મળી રહી છે કે ઓનલાઈન અરજી કર્યા બાદ મહત્તમ 15 દિવસમાં જરૂરી તમામ આધાર પુરાવાની પ્રમાણિત નકલો સાથે ઈધરા કેન્દ્ર ખાતે નાયબ મામલતદાર શ્રીને ફરજિયાત રજૂ કરવાના રહેશે. તો આ તમામ ડોક્યુમેન્ટ છે તે આપણે 15 દિવસની અંદર નાયબ મામલતદાર ઈધરાને રજૂ કરવાના રહેશે. અને બીજી એક નોંધ છે કે 7/12 મુજબના તમામ કબજેદારોના પૂરા નામ આપવા અને અરજીઓમાં તમામે સહી કરવી. જો એક કરતાં વધુ સર્વે નંબર હોય તો સર્વે નંબરવાર અલગ અલગ અરજી કરવાની રહેશે. તો આમ મિત્રો, જો સંયુક્ત ખાતે જમીન હશે તો તમામ કબજેદારોએ સહી કરવાની રહેશે. તો મિત્રો, ચાલો હું અહીંયા અપલોડ ડોક્યુમેન્ટ બટન ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન આવી જશે
જેમાં અહીંયા આપણે બે અલગ અલગ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. જે ક્રમ નંબર એક છે તેમાં અરજીપત્રકની નકલ અપલોડ કરવાની છે. તો તેના માટે આપણે અહીંયા બ્રાઉઝ બટન કરી અને અરજીપત્રકની જે સહી કરેલી નકલ આપણે જ્યાં રાખી હોય ત્યાંથી સિલેક્ટ કરી લેશું અને ત્યાર પછી ક્ષેત્રફળમાં સુધારાને લગત પ્રમાણિત કરેલ આધાર પુરાવાની નકલ. તો અહીંયા આપણે ગામ નમૂના નંબર 7-12-8-અ અને ગામ નમૂના નંબર 6 જોડીશું. કેમ કે ગામ નમૂના નંબર 6ની જેમ આપણે આગળ વિગત જોઈ તેમ જે 20,045 નંબરની નોંધ છે તેનાથી કપાત થઈ ગયેલ છે પણ ક્ષેત્રફળમાં ફેરફાર કરેલ નથી. તો તે નોંધ મુજબ આપણે ફેરફાર કરવા માગીએ છીએ માટે આપણે અહીંયા તે નકલો અપલોડ કરી દઈશું. તો આમ તમારે જે પણ નોંધથી કંઈ ફેરફાર હોય તે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો ચાલો હું એક પછી એક આ બંને ડોક્યુમેન્ટ અપલોડ કરી દઉં છું. તો મિત્રો મેં અહીંયા બંને ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી લીધા છે. હવે અપલોડ ઓલ સિલેક્ટેડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરી દઈશ. જે ક્લિક કરતા ફાઇલ અપલોડ થવામાં થોડી વાર લાગશે અને ત્યારબાદ આ પ્રમાણે ડોક્યુમેન્ટ અપલોડેડ સક્સેસફુલીનો મેસેજ આપણને જોવા મળી જશે, જેમાં આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશું. તો મિત્રો જોઈ શકો છો કે આપણા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે. હવે અહીંયા આપણને બીજા ઓપ્શન જોવા મળી રહ્યું છે કે સબમિટ એપ્લિકેશન. આપણી અરજી કમ્પ્લીટ થઈ ગઈ છે માટે હું અહીંયા સબમિટ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો મિત્રો સબમિટ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરતાની સાથે જ તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે અને તે ઓટીપી છે તે આ બોક્સમાં આપણે ટાઈપ કરી દેવાનો રહેશે. તો ચાલો હું અહીંયા ઓટીપીની રાહ જોઉં છું અને ત્યાર પછી તે દાખલ કરી લઉં છું. તો ઓટીપી મળી ગયેલ છે, હવે હું તે દાખલ કરી લઉં અને ત્યાર પછી અહીંયા જે નીચે બોક્સ છે તેમાં સંમતિમાં ચેકમાર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી અહીંયા જે ફાઇનલ છેલ્લે સબમિટનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો સબમિટના બટન ઉપર ક્લિક કરતાં આ પ્રમાણે એક મેસેજ જોવા મળશે. તો આ મેસેજ તમે વાંચી શકો છો કે અરજી સબમિટ કરવાથી અરજી લાગુ પડતી મામલતદાર કચેરીમાં દાખલ થશે અને તે અંગેની પહોંચ મળશે. શું તમે અરજી સબમિટ કરવા માગો છો? તો અહીંયા આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જે ક્લિક કરતાં જ આપણી જે ઓનલાઈન જે 7-12માં ક્ષેત્રફળ સુધારા માટેની અરજી છે તે જે તે મામલતદાર કચેરીમાં સબમિટ થઈ જાય છે અને આપણને તેની એક ઈ રિસિપ્ટ જનરેટ થાય છે. તો આ ઈ રિસિપ્ટની પણ પ્રિન્ટઆઉટ લઈ લેવાની છે અને તે આપણે જે અરજીની પ્રિન્ટઆઉટ લીધી તેની સાથે જોડી અને ડોક્યુમેન્ટ સાથે આપણે તે 15 દિવસની અંદર જે તે મામલતદાર કચેરીમાં ઈ ધારક કેન્દ્ર ખાતે નાયબ મામલતદારશ્રીને જમા કરાવવાની રહેશે. તો મિત્રો આશા રાખું કે ગામ નમૂના નંબર 7માં ક્ષતિ સુધારણા અંતર્ગત ક્ષેત્રફળમાં સુધારો કરવા માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકાય તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.